અમીરગઢથી પાલનપુર જતો નેશનલ હાઈવે નંબર 27 પર મસ્ત મોટા ખાડાઓ પડતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે તંત્ર ક્યારે જાગશે? ચોમાસામાં બનાસકાંઠા જિલ્લામાં સારા પ્રમાણમાં વરસાદ પડ્યો હોવાથી રોડમાં મોટા ભૂવાઓ પડી ગયેલ છે. નાના ગામડાઓને જોડતા માર્ગો વિસ્માર હાલતમાં મુકાઈ ગયેલ છે, પરંતુ નેશનલ હાઈવે પણ ખાડાવાળો હાઈવે બની ગયેલ છે. અમીરગઢ પાલનપુર નેશનલ હાઈવે તૂટી જતા મોટા ખાડાઓ પડેલ છે, માટે આવા રસ્તે ચાલવું વાહન ચાલકો માટે મુશ્કેલ બન્યું છે, જેમાં બાઇક ચાલકો પોતાના જીવનને જોખમમાં પસાર થઈ રહ્યા છે. રાત્રિના સમયે બાઇક ચાલકો અચાનક ખાડાઓમાં આવી જાય તો મોટી જાનહાનિ થાય તેમ છે, અને મોટા વાહનો પણ સામસામે આવે ત્યારે મોટી હોનારતનો ભય સતાવે છે. અમીરગઢથી પાલનપુરમાં રોડ આખો ખાડાઓનો રોડ બની ગયેલ હોવા છતાં તંત્ર કેમ ઊંઘમાં છે? આ રોડ પરથી પસાર થતા વાહનો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવે છે, તેઓને રોડની સુવિધા કેમ આપવામાં આવતી નથી તે પ્રશ્ન ટોલ ટેક્સ ભરનાર વાહન ચાલકો કરી રહ્યા છે અને તંત્ર સામે રોજ જતાવી રહ્યા છે. તો તંત્ર રોડનું સમારકામ કરશે કે પછી કોઈ મોટી હોનારત થવાની રાહ જોવાઈ રહી છે તે પ્રશ્ન ચર્ચાનો મસાલો વિષય બની ગયેલ છે. સુખરાણા વાસિયા, જેડેશ ટીવી, અમીરગઢ.